હેલો ફ્રેન્ડ્સ, નવા વિડીયોમાં બધાયનું સ્વાગત છે. તો ભાઈ, આ વિડીયોમાં હું તમને બધાને GTPL નું વાયરિંગ, ફૂલ વાયરિંગ, કે જે ઇલેક્ટ્રિક પોલ કે જે ફાઈબર કેબલ આવે છે ત્યાંથી મારા ઘર સુધી ને રાઉટર સુધી જેટલું જે વાયરિંગ હોય છે બધું, એ હું બધું બતાવવાનો પ્રયત્ન કરીશ આ વિડીયોમાં. એટલે કે બધું એક જ વિડીયોમાં મેં કમ્પ્લીટ લઈ લીધું છે. અને ઘણા લોકોની કમેન્ટ હતી મારા વિડીયોમાં કે ભાઈ, એક GTPL નું ફૂલ વાયરિંગ કઈ રીતના બધું થાય છે એ એક વિડીયો બનાવો. તો ભાઈ, આ વિડીયો એ લોકો માટે છે ને, બધાય જેને જાણવાનું જરૂર છે અને કે જેને જાણવાની ઉત્સુકતા એ અંદરથી કે ભાઈ, GTPL નું જે વાયરિંગ છે એ કઈ રીતના થાય છે ફાઈબરમાંથી લેન કેબલમાં, અને જંકશનને બધું બહાર કેવું હોય છે એ બધાને જોવું હોય છે નવા સબસ્ક્રાઈબરને. તો ભાઈ, એ વિડીયો આના માટે છે. તો ભાઈ, ચાલો એ શરૂઆત કરીએ વિડીયોની, વાયરિંગ કઈ રીતના થાય છે. તો એની પહેલાં પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો જો આ વિડીયો તમને પસંદ આવે તો. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે એક બ્લેક કેબલ આવે છે થાંભલા ઉપરથી, એટલે કે ઇલેક્ટ્રિક પોલ ઉપરથી, કે જે એ બ્લેક કેબલ છે એ ફાઈબર કેબલ છે, કે જે ડાયરેક્ટ ઈ આ ઉપર જે બ્લેક બોક્સ છે એમાં અંદર જાય છે, અને એમાંથી એક યલો વાયર, એટલે કે પૂરેપૂરો એ બધું ફાઈબર જ છે, કે જે ફાઈબર કેબલ જે યલો વાયર છે જે ઈ અંદર આ જે વ્હાઇટ બોક્સ છે એમાં અંદર જાય છે, અને એમાંથી અંદર કન્વર્ટ થાય છે. અંદર શું હોય છે તમને કહી દઉં, એક તો હોય છે ફાઈબર ટુ લેન કન્વર્ટર, કે જે ફાઈબર જે ઓપ્ટિક્સ જે સિગ્નલ હોય છે એને લેનમાં, લેન સિગ્નલ એટલે કે લોકલ એરિયા નેટવર્કમાં, અથવા તો આપણે કહી શકીએ વાઇડ એરિયા નેટવર્કમાં એને કન્વર્ટ કરે છે. ઉપર બ્લેક બોક્સ છે એ ખાલી એક જંકશન રૂપી એમને આપેલું છે, એમાં કોઈ બીજું કંઈ છે નહીં એમાં અંદર. અને જે એ વ્હાઇટ બોક્સમાંથી જે એક વાયર જાય છે એ ડાયરેક્ટ મારા અંદર રૂમમાં આવે છે, અને જે વ્હાઇટ બોક્સમાંથી જે બ્લેક વાયર બહાર નીકળે છે એ આપણે એને કહેશું લેન કેબલ, કે જે બે ફાઈબર અને લેન કેબલ જે એ બે બ્લેક કલરના છે, એટલે દેખાવામાં થોડુંક અઘરું પડશે, પણ બે ડિફરન્સ છે બેમાં, કે એક ફાઈબર કેબલ છે જે ઇન થાય છે બોક્સની અંદર, અને બોક્સમાંથી આઉટ થાય છે એને આપણે કહેશું લેન કેબલ. તો હવે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો કે જે વ્હાઇટ બોક્સમાંથી જે બ્લેક કેબલ આવ્યો, કે જે એ ડાયરેક્ટ મારા રૂમની અંદર એન્ટર થાય છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે એ ડાયરેક્ટ મારી બારીની અંદર ગયો બ્લેક કેબલ, જેને આપણે લેન કેબલ કહેશું. અને જે એ બ્લેક કેબલ આવ્યો એ ડાયરેક્ટ એ આ પાવર એડેપ્ટરમાં ગયો છે, કે જે એ આખું જે ફાઈબર મીડિયા કન્વર્ટર છે એને પાવર આપવાનું કામ કરે છે, એને આપણે POE પાવર ઓવર એધરનેટ પણ આપણે કહી શકીએ. એ કે જે એડેપ્ટર એ પાવર આપવાનું જ ખાલી કામ કરે છે, એ કંઈ મોડેમ નથી. અને એડેપ્ટરમાંથી જે લેન કેબલ આપણે જે આવશે એ ડાયરેક્ટ આપણે WAN જે પોર્ટ હોય છે આપણા મોડેમની પાછળ, અથવા તો મોડેમની પણ રાઉટરની પાછળ આપણે એમાં આપવાનું હોય છે. અને આવી રીતના કમ્પ્લીટ GTPL કનેક્શન થાય છે. અને કોઈ બીજી કોઈ ક્વેરી હોય આ વિડીયો વિશે તો તમે કમેન્ટમાં ભાઈ સંકોચ વિના પૂછી શકો છો. અને બીજી કોઈ પણ સવાલ હોય કે તમે GTPLના કે ગમે, અને GTPLનું એક મોડેમ પણ આવે છે, એક રાઉટર કે જેમાં ડાયરેક્ટ અંદર જ ફાઈબર ટુ લેન કન્વર્ટર હોય છે, કે જેમાં બહાર જંકશન બોક્સની જરૂર પડતી નથી. અને કોઈ આવા કોઈ બીજા કોઈ સવાલ હોય તો તમે કમેન્ટમાં પૂછી શકો છો. અને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, અને કમેન્ટમાં સવાલ જરૂરથી પૂછજો. ભાઈ આના વિશે કોઈ તમને અલગ જાતના ક્વેશ્ચન હોય કે સજેશન દેવાનું હોય ટોપિક વિશે, તો ત્યાં સુધી આપણે પછી મળશું. જય હિન્દ, વંદે માતરમ.